જેને લઈ મહેધરપુરા પોલીસ સ્ટેશનમાં આઈસીપી ની કલમ ત્રણસો ચોપન અને અન્ય મહિલાની ફરિયાદ પ્રમાણે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે આ ઘટનામાં કુલ બે મહિલાઓ સામે આવી છે તો અન્ય મહિલાઓ સાથે પણ શારીરિક છેડતી કરવામાં આવે હોવાનો ગુના થયા છે પીડિત મહિલાઓની પોલીસ ફરિયાદને પગલે મહેધરપુરા પોલીસે આરોપી અશોક ની અટકાયત કરી છે પીડિત મહિલાઓ અશોક વાણંદ સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરી રહી છે સફાઈ કામદાર બાબા સાહેબ આંબેડકર સફાઈ કામદાર યુનિયનના પ્રેસિડેન્ટ છું અને અમારી બહેનોની જાતિ જે શોષણ મસ્કતી હોસ્પિટલમાં થયું છે એના વિરોધમાં કમિશનર સાહેબના અમે આવેદન અમારી માંગ એ છે કે એને પહેલામાં પહેલા તો ડિસમિસ કરો અને એ ડિસમિસ કરવામાં નહીં આવશે તો જલદ કાર્ય કરો બધું સાથે રાખી વિરોધ કરવામાં આવ્યો હે કઈ વધુ સાથે રાખી વિરોધ કરવામાં આવ્યો શું માટલી માટલી અને કોન્ડમ કોન્ડમ એટલા માટે છે કે આ અધિકારીઓના બની બેઠેલા ચમચાઓ જે શોષણ કરનારા છે કે અમારી બહેનોને કોન્ડમની માફક સમજતા હોય અને કોન્ડમની માફક ઉપયોગ કરીને ફેંકી દેવાના હોય એના વિરોધમાં અને માટલી એટલા માટે છે કે અમારી બહેનોની શમશાન યાત્રા નથી નીકળી આ એની શમશાન યાત્રા નીકળે એટલા માટે અમે આ માટલી લઈને આવ્યા છે ઓકે પોલીસ તપાસ બાદ બીજી હરકતો બહાર આવે તેવી શક્યતા છે હાલ મૈથરપુરા પોલીસે આઈસીપી ની કલમ ત્રણસો ચોપન અને અન્ય મહિલાની ફરિયાદ પ્રમાણે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે તેમજ પીડિત મહિલાઓના પરિવારજનોએ અશોક વાણંદ ને સસ્પેન્ડ કરવા મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપ્યું છે હું મસ્કટી હોસ્પિટલમાં નોકરી કરું છું મને ત્રણ વર્ષ થઈ ગયા છે અને એ બહુ હેરાન કરે છે એના માટે મને આટલી હિંમત આપી મને અઘારી હિંમતવાલા છે મારા હાથે એટલા માટે મેં આટલી હિંમત કરીને અહીંયા આવી છું આજે નહીં તો એ ત્રણ વરસની અંદર એ બહુ હેરાન કરતો છે ગમે તેમ અશોક વાલેલા એ પહેલાં પત્તાવાલો હતો પતાવાલો હતો જે તો મને હેરાન કરે છે અને મેં શિસ્તરને આયાબેનને વાત કરેલી એની ગર્લફ્રેન્ડને વાત કરી ટૉબીની સાંભળેલું પછી મુકાદંબાઈનો તો વધારે હેરાન કરવા લાયકો એ ગમે ત્યાં છેરછાની કરે ગમે ત્યાં લઈ જાય ને એ કરે છે અમારા હાથે એનામાં મને ત્રણ વરસથી એ હેરાન કરે છે અને આજે મેં તો મને પછારી હિંમતવાલા છે અને નવા આવ્યા છે તેને બી આવી રીતના જ મારા જેમ હેરાન કરે છે અને એ બેન હાથે બી એવી રીતના કર્યું છે એટલા માટે મેં આજે આ પગલું ભર્યું છે નહીં તો મેં હેરાન મેં કમ્પ્લેન કરેલી સિસ્ટરને ને એમની ગર્લફ્રેન્ડને કરેલી પણ કોઈએ મારું સંભરેલું નહીં અને મેં સુસાઈડ બી કરવા માગતી હતી પણ મેં ભાઈ છોકરીઓ માટે અને મને એક જને બચાવી એના માટે નહીં કર્યું સુસાઈડ પોલીસ કમ્પ્લેન કરું તો મારી નોકરી જાય એના માટે મેં નથી કરી અત્યારે મેં બીજી મહિલાઓને બચાવવા માંગુ છું એના માટે મીડિયામાં આવી છું એવી આશરે છે અઢાર વીસ મહિલાઓ છે પણ એ બહાર આવવા નથી માંગતી પણ એ લોકોને મેં બચાવવા માંગુ છું કે મારા હાથે તો થયું છે પણ એ લોકો હાથે ખોટું નહીં થવું જોઈએ એ લોકોને બી બહુ હેરાન કરે છે એ વ્યક્તિ મેં મસ્કતી હોસ્પિટલમાં નોકરી કરું છું આઠ નવ મહિના નોકરીને લાય થયા છે અને આ અશોક મુકાદમ કરીને જે છે તે મૂકવાનું કામ કરે છે કે તમારે અહીંયા નોકરી કરવાની અહીંયા નોકરી કરવાની પણ એનું કામ મૂકવાનું નહીં હોય પણ શેડસાની કરવાનું કામ હોય એવું વધારે લાગે છે કેમ કે તે કેટલા સમયથી મને ગમે તે જગ્યાએ હાથ નાખી દેવો કેમેરાની પાછળ લઈ જાય કામ બતાવવાનું સિસ્ટરોને સડાવવાનું એ કામ બધું જ એનું હોય ને એવું લાગે ગમે તે આ ગમે તે જગ્યાએ હાથ નાખતા એ અચકાતો નથી અને ચોવીસે કલાક પીધેલો હોય છે તે અમે એસએમસીના અધિકારીઓને ફરિયાદ નથી કરી કેમ કે અમને હજી કંઈ ખબર નથી પડતી કે આનું અમારે શું કરવું એમ કેમકે હજી અમારે નોકરીને આઠ નવ મહિના થયેલા છે એટલે અમે અમે લોકો કંઈ પગલાં લેવા નહોતા માંગતા પણ અત્યારે એની શેડખાની વધતી જાય છે અમે માનસિક રીતે ત્રાસી ગયા છે શારીરિક રીતે પણ એ લોકો અમને બહુ જ હેરાન કરે છે એટલે અમારે ખાલી મીડિયાને એટલી જ તે વિનંતી છે કે અમને ન્યાય અપાવે બસ અશોક ત્યાં મસ્કતીમાં દોરી પણ કોઈ જગ્યાએ તે રહેવો ન જોઈએ સર એ જેલમાં જ જવો જોઈએ બસ મારા મેરેજ થઈ ગયા છે મારા બાળકો પણ છે અને પતિ પણ છે અત્યારે મારા ઘરમાં એટલા બધા ઝઘડા શોખને કારણે ચાલી રહ્યા છે કે મારા કદાચ છૂટાછેડા પણ થઈ શકે એટલે મેં હવે નક્કી કર્યું છે કે જો મારા છૂટાછેડા અશોકના કારણે થતા હોય તો અશોક મસ્કતીમાં બસ મને આ કારણે મને મેં ઘણા સમયથી મેં સહન કરતી આવી છું આઠ નવ મહિનાથી સહન કરતી આવી છું પણ મારાથી હવે સહન થતું નથી બીજી મહિલાઓને એટલો જ સંદેશ આપવા માંગુ છું કે તમે લોકો પણ બહાર આવો કેમ કે તમે સાસો છો મને ખબર છે કે તમે લોકો કેટલા સાસો તમે જેટલી આપ પીતી અમને કયો છો એટલી આપ પીતી આ લોકોને કહો તો આ લોકો કંઈ બહાર કંઈ પગલાં લે અને અશોક ત્યાં મસ્કતીમાં નહીં રહે એની ગેરંટી અમે આપીએ છીએ કેમ કે આ લોકો તો નહીં જ રહે આ લોકો આપણું મદદ કરવા માંગે છે એટલે તમે સામે આવો અને કંઈક બોલો જેમ અમે બોલ્યા છે બસ

રહેતી મોહિની હોસ્પિટલમાં ફિક્સ પગાર પર સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે જેમના મુકાદમ અશોક વાણંદે આઠ માસ પહેલા અશોકે મોહિનીને એવા પોઈન્ટ પર નોકરી આપી કે જ્યાં સીસીટીવી કેમેરા ના હોય બાદમાં ત્યાં જઈ બિભસ્ત માંગણી કરી ધમકી આપી કે મારી પાસે બહુ ઉપર સુધી પહોંચ છે તને કાઢી મોહિની સિવાય અન્ય એક સફાઈ કામદાર પણ અશોકે છેડતી કરતા બંને અશોક વિરુદ્ધ છેડતી એટ્રોસી ની ફરિયાદ નોંધાવી છે મુકદ્દમ અશોક ને ડિસમિસ કરવાની માંગ સાથે બાબા સાહેબ આંબેડકર સફાઈ કામદાર યુનિયને પાલિકા કચેરી ગજાવી હતી સાબિર સાહેબ સાથે બિજલ પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત